નમસ્કાર દર્શક મિત્રો, કટાસ રાજ્ય સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રેશમા. જોઈએ સમાચારો વિસ્તારથી. સોનિયાનગરના રહીશો દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરાયું. છેલ્લા ઘણા સમયથી તંત્રની સામે સોનિયાનગરના રહીશો પોતાને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ન સમાવાય તે મુદ્દે જંગે ચડ્યા છે. વિવિધ આંદોલનો આ રહીશો કેટલાય સમયથી કરી રહ્યા છે, છતાં નમતું ન જોગતા બહેરા તંત્રની સામે બાયો ચડાવતા સોનિયાનગરના રહીશોએ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત તથા ચિન્નમ ગાંધીની આગેવાનીમાં ભારે માત્રામાં કલેક્ટર કચેરીએ પહોંચીને ગગનભેદી વિરોધી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સોનિયાનગરના રહેવાસીઓ, જે કાયદેસરના રહેવાસીઓ હોવા છતાં પણ ભ્રષ્ટાચારી મ્યુનિસિપલ કમિશનર ભારદ્વાજ દ્વારા ગેરકાયદેસર રીતે એમના મકાન તોડવાની નોટિસ આપી, મુદત આપી, ધાક ધમકી આપી અને પૈસા આપીને એમણે ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ કર્યો. આ સોનિયાનગરના રહેવાસીઓ ગુજરાત સરકાર દ્વારા યુએલસીની સ્કીમ હેઠળ 25 ચોરસ મીટરના કાયદેસરના માલિકો છે. પ્રાઇવેટ લોકો ઉપર કેવી રીતે જબરજસ્તી કરી શકાય અને એ ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી આવાસ યોજના થોપી બેસાડવા માટે મ્યુનિસિપલ કમિશનર ભારદ્વાજ તથા બિલ્ડર અને અધિકારીઓ અને ભાજપના નેતાઓ દ્વારા સાંઠગાંઠ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એ સાબિત થઈ ચૂક્યું છે. કોઈની ખાનગી મિલકત ઉપર સરકારી યોજના મૂકવી, બિલ્ડર સાથે કોન્ટ્રાક્ટ કરવો, આ બાબતે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે કે કમિશનર ભારદ્વાજ, મેયર શ્રી ભરત શાહ અને બિલ્ડર સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે એમને ગેરકાયદેસર રીતે આ જમીનના કરાર કર્યા છે, ગેરકાયદેસર રીતે સમાચાર પત્રોમાં નોટિસ છપાવી છે, આ લોકોને ધાક ધમકી આપી છે અને આમના ઉપર અત્યાચાર કર્યો છે. આ તમામ બાબતોએ છેલ્લા 25 દિવસથી સોનિયાનગરના રહેવાસીઓ આંદોલન પર છે. આજે અમે મુખ્યમંત્રી આનંદીબેનને આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે આ ત્રણેય અધિકારી, મેયર શ્રી અને બિલ્ડર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે કે સરકાર દ્વારા અમને જે જમીન આપેલી છે, જે પ્લોટ ફાળવેલા છે એ અમે કાયદેસરના માલિકો હોવા છતાં સરકાર દ્વારા કે વડોદરા મહાનગર સેવા સદનના ભ્રષ્ટાચારી મનીષ ભારદ્વાજ દ્વારા કેવી રીતે દબાણ થઈ શકે, ધાક ધમકી અપાઈ શકે, કોર્પોરેશનની નોટિસ અપાય, આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. આજે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે અમારા 25 દિવસના આંદોલન બાબતે સરકાર તરફથી આજે એનો નિર્ણય આપવામાં આવે, નહીતર અમે અહીંયા અમરનાથ ઉપવાસ પર આંદોલન પર ઉતરવાના છીએ. મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરતા નરેન્દ્ર રાવત સહિત 100 લોકોની અટકાયત કરવામાં આવી. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જ ચૂપ ન રહેતા સોનિયાનગરના રહીશો નરેન્દ્ર રાવત તથા ચિન્નમ ગાંધી અને કોંગી કાર્યકરો સાથે મળી મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજના કમાટીબાગ ખાતે આવેલ સત્તાવાર નિવાસસ્થાને વિરોધ કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર તથા હાય હાય બોલાવી હતી અને ધરણા પણ કરવાનો કાર્યક્રમ કરવાના મૂળમાં હતા, પરંતુ મ્યુનિસિપલ કમિશનરના નિવાસસ્થાને પહેલેથી જ મોજૂદ પોલીસ દળે વિરોધીઓની અટકાયત કરી હતી. હલ્લા
ભારદ્વાજ ના રેસિડન્સ ઉપર. અમે અમારા હક માટે લડીએ છીએ અને આજે અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છે. અમે છેલ્લા 25 વર્ષથી સોનિયાનગરના રહેવાસી છે. અમને મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ દ્વારા, અમને તપનરાય કલેક્ટર દ્વારા, અમને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અહીંયા આપણે બેઠા રહેલા છે. અમે કાયદેસરના હકદાર છીએ, અમે કાયદેસરના માલિક છે. અમને અમારો હક મળવો જોઈએ, અમને અમારો ન્યાય મળવો જોઈએ. રાજ્યના પોલીસ વડા પીસી ઠાકુરના હસ્તે આજરોજ એથ્લેટિક મીટનું પ્રારંભ કરવામાં આવ્યું. પોલીસ હેડક્વાર્ટર્સના ગ્રાઉન્ડ ખાતે આજથી ખેલ મહાકુંભ અંતર્ગત પોલીસ એથ્લેટિક મીટનો શુભારંભ રાજ્યના પોલીસ વડા પીસી ઠાકુર દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારી ઉપરાંત કલેક્ટર વિનોદ રાવ, મેયર ભરતભાઈ શાહ, જીતુભાઈ સુકળિયા તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં ખુલ્લા આકાશમાં ખેલ મહાકુંભના ફુગ્ગા છોડીને શુભારંભ કર્યો હતો. અમે ત્યારબાદ ઝાલા પાછળ આજ આયોજિત હોને જા રહી હૈ ઉસ સુપ્રભાત કી વેલા મેં સંસ્કારી શહેર વડોદરા કે પ્રથમ નાગરિક મહાપૌર શ્રી ભરતભાઈ શાહ જી વડોદરા શહેર ફ્લેગ સેલ્યુટ સાથે અગર આવીને મશાલ મળી રહ્યો છે. અને અહીંયા આગળથી માર્ચ પાસ થઈને ભારતના સ્ત્રી સશક્તિકરણના અન્વયે આખી તમામ પ્લેટૂનને લીડ કરી રહ્યા છે. આ અદ્ભુત નજારો છે કે જ્યાં निष्ठा से पालन करूंगा इस एथलेटिक मीट 2014 को ओपन घोषित करता हूँ. एक बार मीट ने उद्घोषित करी ने बीजी जानुआरी सुधी योजना आया है जेमा 100 मीटर दौड़, 400 मीटर दौड़, 400 सेतु कार्यक्रम विभिन्न कार्यक्रम है उसमें जुड़े, चाहे वो महिला सशक्तिकरण के हो, महिलाओं में विश्वास उत्पादन करने के हमारे बहुत सारे जो प्लान हैं उनको कार्यान्वयन करने में हो. जैसे अभी हमें हमारे यहाँ सभी ज़िलों में सभी इकाइयों में पुलिस में ज़्यादा से ज़्यादा महिलाएं 33% तक जुड़ें, प्री रिक्रूटमेंट ट्रेनिंग शुरू की है, स्वरक्षण की तालीम शुरू की है, हॉर्स राइडिंग की तालीम शुरू की है, मस्केटरी की तालीम शुरू की है, आर्चरी की तालीम शुरू की है, और उसी तरह समाज के जो भी वर्ग हैं उन तक पहुँचने के लिए हमारे जितने प्रयास हैं उन सभी प्रयासों में जनता जुड़े, ताकि जनता और पुलिस के बीच में विश्वास का संपादन हो और एक सुरक्षित वातावरण संस्कारी नगर वडोदरा में हम दे सकें. परम पूज्य स्वर्गस्थ चंद्रशेखर पंडित जी ना ग्रंथों नु विमोचन आज रोज करवामां आव्यो. सर सयाजीराव नगर गुरु खाते गत रोज स्वर्गस्थ पंडित श्री चंद्रशेखर पंडित जी नी रचित ग्रंथ स्वरूप ना पुस्तक ना विमोचन नो कार्यक्रम योजायो. आ प्रसंगे पूर्व कमिश्नर सतीश शर्मा, ज्योतिबेन पंड्या, काउंसिलरो उपस्थित रह्या हता. આ ગ્રંથ રત્નોનું વિમોચન સ્વામી શ્રી સદાનંદજીની ખાસ ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. શિવાજી મહારાજ કી છત્રપતિ શિવાજી મહારાજ કી છત્રપતિ શિવાજી મહારાજ કે વલ્કે કી.
સમાચારો વચ્ચે સમય થાય છે એક નાનકડા વિરામનું, ત્યાં સુધી જોતા રહેજો કટાર સહેજે સમાચાર. સમજદારી સાવધાનીમાં મકાનનું એલિવેશન એટલે શ્રી ગુરુકૃપા સ્ટોન આર્ટ. જોધપુરી પથ્થરના બારી બારણા ચોકટા કકેરા રેલિંગ કલાત્મક અને સુંદર કલાકૃતિ યુક્ત પ્રવેશ દ્વાર. કોઈ પણ આધુનિક અને પૌરાણિક સ્ટાઇલ ડિઝાઇનિંગ વર્ક કરી આપનાર અને કોઈ પણ પ્રકારનો પથ્થર ડિઝાઇનિંગ કરી આપીશું તો અમારો સંપર્ક શ્રી ગુરુકૃપા સ્ટોન આર્ટ, ગેટ નંબર 1 જીઆઈડીસી મંજુસર સાવલી મેઇન રોડ મુકુટનગર બસ સ્ટોપ પાસે મંજુસર. અમારો ફોન નંબર અવશ્ય યાદ રાખો અને રખાવો, ભોમારામ ચૌધરી 7567555564 9714435144. મને આપેલ સ્વાસ્થ્ય સાથે સમાધાન કરશો? ના, નહીં ને. તો સીઝનમાં બારે માસ ભરવાના મરચા મસાલા ઉત્પાદક પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો. માટે જ ઓમ બ્રાન્ડ મસાલાના ઉત્પાદક શ્રી રાજકમલ મસાલા, દરેક જાતના મરચા મસાલાના ઉત્પાદક. અમારે ત્યાં દરેક જાતના મરચા મસાલા, ડ્રાય ફ્રૂટ, કરિયાણા, કઠોળ જથ્થાબંધ ભાવે છૂટક મળશે. સાથે સાથે દળેલા મરચા મસાલા, પ્રીમિયમ મસાલા પાવડર, ડ્રાય ફ્રૂટ સાથેની ખરીદી માટે રાહ શેની જુઓ છો? તો આજે જ પધારો. શુદ્ધ સાત્વિક મરચા મસાલાના ઉત્પાદક શ્રી રાજકમલ મસાલા, ચોકંડી મેઇન રોડ 4 રસ્તા પાસે, વડોદરા. અમારો ફોન નંબર છે 2415180. વડોદરા શહેરમાં તમામ ફર્નિચર માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે અલવી ફર્નિચર, જ્યાં તમને મળશે વુડન સોફા સેટ, કવર સેટ, સોફા સેટ, તમામ પ્રકારના વુડન ફર્નિચર તેમજ આકર્ષક ડાઇનિંગ ટેબલ. એ તો ઠીક, પરંતુ સાથે મળશે ઓફિસ ફર્નિચર તેમજ સ્ટીલના કબાટ, માળિયા તથા તમામ પ્રકારના સ્ટીલના ફર્નિચર. સંપર્ક પ્રતાપનગર મેઇન રોડ સમૃદ્ધિ એપાર્ટમેન્ટની સામે, વડોદરા. ફોન નંબર 0265241277. બીજી શાખા બરોડા ફર્નિચર કોઠી 4 રસ્તા પાસે, વડોદરા. ફોન નંબર 0265241172. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ. બોડીલી મેં રુકને કે લિયે હલ્દન મોટેલ, હમારી વિશેષતા એસી ઓર નોન એસી રૂમ ઉપલબ્ધ. નજદીક મેં અદ્ભુત નજારા દેખીએ, જાંબુઘોડા અભયારણ્ય, ઝંડ હનુમાન, હથણી ફોલ. આપ એક બાર હમારે યહાં પધારીએ. હમારા પતા સુરભી કોમ્પ્લેક્સ, ઢોકળિયા ચોકડી, બોડેલી. હલ્દન મોટેલ કી ખાસ પેશકશ, અગરબત્તી, બોલ પેન ઓર ચાય. યે પ્રાપ્ત કરને કે લિયે સુરભી કોમ્પ્લેક્સ, હલ્દન મોટેલ, ઢોકળિયા ચોકડી કે પાસ, બોડેલી. હમારા સંપર્ક 0266522211. હમારા ઈમેલ આઈડી શ્રી હલ્દન મોટેલ 123@gmail.com. આજના ઝડપી યુગમાં યોગ્ય ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ એટલે વિદ્યા મંદિર વિદ્યાલય. અમારી સુવિધાઓ શિક્ષણ, રસ અને રૂચિ, અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ. અંગ્રેજી માધ્યમમાં તેમાં બાળકોમાં પૂર્વ માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને ચાર્ટ, મોડેલ, પ્રોજેક્ટ, કોમ્પ્યુટર દ્વારા નવીન પ્રણાલીનો ઉપયોગ. અમારી શાળા વિદ્યા મંદિર વિદ્યાલય, જેમાં KG થી લઈ 12મા ધોરણ સુધી ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાસભર શિક્ષણ આપી પરિવર્તન યુગમાં દરેક ક્ષેત્રમાં સક્ષમ એટલે વિદ્યા મંદિર વિદ્યાલય. વિદ્યા મંદિર વિદ્યાલય, વ્યાસ ભવન, સાઈબાગ સોસાયટી, વારસિયા રિંગ રોડ, વડોદરા. અમારો સંપર્ક 0265253131325314144. ભારતનો સૌથી વિશાળ આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ વર્લ્ડ ફેસ્ટ 2015. કલા વૈભવના 4 દિવસ જ્યાં જીવંત થઈ ઉઠશે જીવન સંગીત, સર્જાશે ઉત્કૃષ્ટ કલા સંગમ, જગડી રાખશે રંગમંચ, અંગનાવી દેશે નૃત્ય, ગુજરાતની સમૃદ્ધ લોક સંસ્કૃતિનો જાદુ. 10,000 બાળકો ડ્રમ વગાડીને જગાવશે સ્વચ્છ ભારતનો નાદ. અનુભવોનું એક અભૂતપૂર્વ વિશ્વ જે આપની સાથે રહેશે જીવનભર.
આ પ્રજાસત્તાક દિનના વીકેન્ડ પર મેળવો અદ્ભુત આનંદ જે આપની સાથે રહેશે આજીવન. વડફેસ્ટ 2015 વડોદરા ઇન્ટરનેશનલ આર્ટ એન્ડ કલ્ચર ફેસ્ટિવલ ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા સમર્થિત. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વિશ્વવિખ્યાત મહારાજા સરસૈયાજીરાવ યુનિવર્સિટીમાં પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે 27મા રમત ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પેવેલિયનના મેદાન ખાતે 27મા વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરાયું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શંકરભાઈ ચૌધરી તથા IAS અધિકારી પંકજકુમાર તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં રમત ઉત્સવના ફુગ્ગાઓને આકાશમાં છોડીને 27મા વાર્ષિક રમત ઉત્સવનો નિગમ દ્વારા વેલફેરની વિવિધ પ્રવૃત્તિઓ તેમના કર્મચારીઓ માટે કરવામાં આવે છે. રોજ પુરુષાર્થ કરી ગુજરાતની પ્રજાની સેવા કરતા આ કર્મચારી ભાઈ બહેનો તેમનું શારીરિક અને માનસિક બંને દિશાની અંદર પ્રશિક્ષિત બને, વધારે એફિશન્સી કેળવાય તે માટે નિગમ દ્વારા વેલફેર એક્ટિવિટી અલગ અલગ પ્રકારની કરવામાં આવે છે. તેના એક ભાગરૂપે આજે આ રમત ઉત્સવ થઈ રહ્યો છે. લગભગ રાજ્યભરમાંથી 1000 કરતાં વધુ કર્મચારી ભાઈ બહેનોએ તેની અંદર પાર્ટિસિપેટ કર્યું છે અને વિજેતા ટીમો અહીંયા આગળ એક એક જિલ્લાની એક એક ટીમ અહીં આવી છે. 2 દિવસ સુધી હજુ આ કાર્યક્રમ અહીંયા ચાલશે, દોડશે, ST જીતશે ST તેનો સ્લોગન પણની સાથે બધા કર્મચારી ભાઈ બહેનો આની અંદર ભાગ લઈ રહ્યા છે. આજે ત્રીજા દિવસે રામકથા સાંભળવા માટે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 14 વર્ષ બાદ શહેરમાં યોજાયેલ મોરારી બાપુના કંઠે રામકથાનું આયોજન કરાયું છે. આજ રોજ ત્રીજા દિવસે રામકથા સાંભળવા મોટી માત્રામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. નવલખી કમ્પાઉન્ડ ખાતે યોજાયેલી રામકથાના વિશાળ સમિયાણા તથા પાર્કિંગ, ભંડારો અને અન્ય સુવિધાઓ સરસ રીતે આયોજિત હોવાથી શ્રોતાઓને પણ સુગમતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં કરોડોના ધુમાડે યોજાનાર વડફેસ્ટના પાસ કરતા મોરારી બાપુની રામકથાના પાસની નગરજનોમાં ભારે ડિમાન્ડ છે. સારા કાળમાં આપણે જીવીએ છીએ, સુંદર જગત આપણને મળ્યું છે, આમાં હરિ ભજી લેવું. રોટલીનો લોટ તો ભાખરીનો લોટ બાંધો ને, એમાં એટલું મોણ નથી નાખવું પડતું. એક થોડુંક મોણ નાખો એટલે રોટલી અને ભાખરી બહુ સારી બને. એમાં જગતનો સુખનો પીંડો છે, એમાં થોડુંક હરિ નામનું મોણ નાખી દે. જ્યારે મોણ નાખવાની જરૂરત નથી. કાંઈ બધું જ આમ મીઠું કેટલું નખાય, સસ્તું છે એટલે બધું નખાય. એકબેને રીંગણાનું શાક કર્યું કે એટલું બધું આમ રસાવાળા રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક અમારા સૌરાષ્ટ્રમાં થાય એવું શાક, ખાલી એક બટકું ખાવ એટલે તમારા નાક ઉપર ઝાકળના બિંદુ ચડી એવું આખું તમારું નાકનું જે કિસ્સો હોય છે એના ઉપર જ્યારે ઓસ્કર વાગ્યા હોય એના તેલ રીતે રૂપાળા રૂપાળા ઓસ્કર હશે સીધી એની સડન અસર થાય એવું શાક બનાવ્યું. મહેમાન પૂછ્યું મીઠું આપું કઈ થોડું, તો નાખ્યા બે બે રીંગણા આપો ખાલી થોડા, તો એને બે રીંગણા આપ્યું. કારણ કે આ શાક મીઠાનું છે અને મારે રીંગણું નાખવું પડે. હાથની ખૂબી છે, માતાઓના હાથમાં અનેક વસ્તુ હોય છે, એના હાથમાંથી કયું સત નીકળે એનું કાંઈ કહેવાય. પાણીગેટ
ખાતે નુરાની ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈચારાની ભાવના તથા જરૂરિયાતમંદોની મદદ માટેના વિવિધ કાર્યો કરતા નુરાની ટ્રસ્ટ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિકોએ મોટી માત્રામાં રક્તદાન કરી આ ઉમદા કાર્યને સફળ બનાવ્યું હતું. કોમી એકતાના સંદર્ભે પાણીગેટ નુરાની મસ્જિદ બાવમાનપુરામાં ડબી ફલિયામાં બ્લડ કેમ્પ રાખેલો છે. નુરાની ટ્રસ્ટ દ્વારા કોમી એકતા જળવાઈ રહે એ માટે ઘણા બધા લોકો અહીંયા બ્લડ નિદાન કરેલું છે, જે લોકોને કામ આવે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અને તાજા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.